એ આવો આવો ડોક્ટર શોભાબેન. બેન કેમ છો? આ તમારા આંગણવાડી કાર્યકર બેન છે. બેન, તમારું બાળક 6 મહિનાનું થયું છે, તેથી હવે બાળકના પૂરતા વિકાસ માટે શું પીડાવવું, કેવી રીતે ખવડાવવું તેની વાત આંગણવાડી બેન તમને કરશે. જો બેન, આ તારું બાળક હવે 6 મહિનાનું થયું છે. હવે બાળકના વિકાસ માટે માતાના ધાવણ ઉપરાંત ઉપરનો ખોરાક આપવો જ પડશે. ઘણા લોકો હજુ પણ એમ માને છે કે બાળકને 9 મહિના સુધી માતાનું ધાવણ જ આપવું જોઈએ, બીજું કઈ નહીં. તો તે ખોટું છે. બાળકને પોચો સહેલાઈથી પચી જાય, ઘરે સરળતાથી બનાવી શકાય અને જંતુ રહિત એટલે કે ચોખ્ખો ખોરાક આપી શકાય. 6 મહિનાથી 12 મહિના સુધીના બાળકમાં ધાવણ ઉપરાંત 1 વાડકી દિવસમાં 3 વાર આપી શકાય, જેમ કે જાડી દાળ કે પાણી નાખ્યા વગરના ખાંડવાળા દૂધમાં ચોળીને રોટલી, રોટલો, ભાત, ભાખરી, રાબ, ખીચડી કે દાળ ભાત જેમાં તેલ કે ઘી ઉમેરીને આપવું. આ બાફીને સોળેલા કે સુંદેલા શાકભાજી પણ ખીચડી કે દાળમાં ઉમેરી શકાય. સુંદેલું કેળું, કેરી, સીકુ કે પપૈયું એ પણ અપાય. બાફીને સુંદેલા બટાકા. હું આંગણવાડીમાંથી પૂરક પોષણનું પેકેટ પણ આપીશ, તેમાંથી પણ રાબ શીરો બનાવીને પીવડાવી શકાય. જો તમારું બાળક ધાવણ લેતું હોય, ધાવણ ઉપરાંત 1 વાડકી દિવસમાં 3 વાર આપી શકાય, અને જો તમારું બાળક ધાવણ ના લેતું હોય તો 1 વાડકી દિવસમાં 5 વાર પ્રિય આહાર આપવો. બેન, આ બાળકને તું તારા હાથે જ ખવડાવજે, જેથી તેમ કેટલો ખોરાક ખાધો તેમ તને ખબર પડે. જોજે, ખોરાકને ઢાંકવાનું ભૂલતી નહીં, ખવડાવતા પહેલા હાથ ધોવાનું ભૂલતી નહીં. મમતા દિવસે આંગણવાડીમાં લઈ આવશો એટલે હું એનું વજન કરીને જોઈ લઈશ. નર્સબેન તે દિવસે વિટામિન એના પીપા વર્ષમાં 2 વાર પીવડાવી દેશે. બાળકને ચોખ્ખું પાણી જ પીવડાવવું, કેમ કે ગંદુ પાણી પીવાથી બાળકને ઝાડા ઉલટી થઈ શકે છે. હવે છેલ્લે અગત્યની વાત, 6 મહિના પછી બાળકને ધાવણ ઉપરાંત ઉપરનો ખોરાક ચાલુ કરી દો. દર મહિને મમતા દિવસમાં વજન કરાવો અને યોગ્ય રસી મુકાવો. તમારા બાળકનું વજન તથા બાળક કુપોષિત છે કે નહીં તેના વિશે આંગણવાડી કે આશા કાર્યકર બેનને પૂછો.